વાંચીની દેવી, લેખક ધૂમકેતુ, પ્રકરણ 35, તંત્ર હાથમાં આવતું જાય છે. દામોદર અંદર ગયો. વાંચીની દેવીની આંખમાંથી ખરેખર આંસુ વહી રહ્યા હતા. રાણોજી પોતાની શમશેર ઉપર નીચો વળીને મૂંગા શોકમગ્ન ઊભો રહી ગયો હતો. એની આંખ આંસુ પાડી શકતી ન હતી, મો વાણી બોલી શકતું ન હતું, એટલો ભયંકર શોકભાર એના હૃદય ઉપર હતો. તે કેવળ જળ પથ્થરની પ્રતિમા બની ગયો હતો. ભીમદેવ વલ્લભની શૈયા પાસે ગયો. હમણાં જ જાણે શાંત નિદ્રામાં પડ્યો હોય તેમ યુવરાજકુમાર ત્યાં સૂતો હતો. દામોદર એના ચહેરાની સામે જોઈ રહ્યો. તે દિવસ વાંચીનીએ રાણાજીને કહ્યું હતું નટ્ટાદેવી વિશે, ને વલ્લભે સાંભળી ગયો હતો તે એને યાદ આવ્યું. વાંચીનીએ પણ એ સમર્પણ વિશે કહ્યું હતું. તેનું હૃદય આ મુખ શાંત સમર્પણનો ભાર ઝીલી શક્યું નહીં. તે ધીમે શોક દ્રવતા ભારે સાદે વલ્લભને બોલાવી રહ્યો. મહારાજ, હું દામોદર, સોમનાથનો દામોદર, તમારી આજ્ઞા લેવા માટે આવ્યો છું. પ્રભુ, એક વખત આજ્ઞા આપો, આપણું સૈન્ય રાહ જુએ છે મહારાજ. કાંઈ પણ જવાબ ન આવ્યો, પણ જીવંત હોવાનો ભ્રમ પેદા કરતા થોડાક વાળ હલ્યા. જવાબ ન મળ્યો એ સહન થઈ શકે તેમ હતું, પણ આ ભ્રમ એ અસહ્ય હતો. દામોદરનું હૃદય ભાંગી ગયું. તે મહારાજની શૈયા પાસે નીચે બેસી ગયો. પ્રભુ, પ્રભુ, મહારાજ મને આજ્ઞા આપો. અલ્યા સોમનાથી બ્રાહ્મણ, તું શું જોઈને આવે શોક કરે છે? તું તો હમણાં જ ધુંધુભી વગાડતો ન આવ્યો. વલ્લભદેવના મૃત્યુ ઉપર તું ધુંધુભી વગડાવીને એમ, તું કોણ? વાંચીની દેવીની વાણીએ શોક વિહ્વળ વાણીમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. દામોદરને હતો ન હતો કરી નાખવાનો પણ એમાં ડંખ હતો, પણ વાંચીની દેવીની વાણીએ દામોદરને શોક મૂર્છામાંથી જાગૃત કરી દીધો. એને પરિસ્થિતિનું તીવ્ર ભાન થઈ ગયું. સૌ ક્યાં હતા, કેવી સ્થિતિમાં હતા અને કઈ રીતે બચે એ પ્રશ્ન મૃત્યુના પ્રશ્ન કરતાં પણ મહાન બનીને માથા ઉપર લટકી રહ્યો હતો. અને આ સૌ હમણાં એ ભૂલી જવાની તૈયારીમાં છે એ એને સાંભળ્યું. અત્યારે તો શોક કરવો એ પણ વિલાસ થઈ પડે તેમ હતો. આંસુ પણ પાડી શકાય તેમ ન હતું. આ વસ્તુસ્થિતિ હતી. તે તરત સાવધ થઈ ગયો. મહારાજ વલ્લભદેવના ચરણ પાસે એ ભક્તિભાવે પહેલાં તો થોડીવાર નમી રહ્યો. એની આંખમાંથી એક બે આંસુ ખેર્યા. પછી તે શાંતિથી ધીમેથી ઊભો થયો અને આજ્ઞાવાહી અવાજે એણે પ્રત્યુત્તર વાળ્યો. બહેન, આ શું થયું છે એ તમને ખબર છે. વખત અત્યારે વાદવિવાદનો નથી, એ વાત હવે સંભાળવાની નથી. હવે પછી શોકનો, વિહ્વળતાનો, ગભરાટનો, મહારાજના નિધનનો એક પણ શબ્દ કોઈના મોંમાંથી બહાર પડશે તો એનું પરિણામ ભયંકર આવશે. અત્યારે તો શોક પણ આપણા માટે વિલાસ છે, ગભરાટ આપણું મૃત્યુ છે, અવ્યવસ્થા આપણો આપઘાત છે. દુંદુભી મેં અમસ્તા વગડાવ્યા નથી, મને મહારાજ વલ્લભરાજનો ઘાત જેવો તેવો લાગ્યો નથી, પણ તમને શી ખબર પડે કે અવંતીની સભામાં કેવા વિચક્ષણ નરરત્નો પડ્યા છે, તમને ખબર છે? મહારાજને અંત્યેષ્ટિ સંસ્કાર. દામોદર, પહેલાં તો હવે એ કરો. રાણોજી વધુ બોલી શક્યો નહીં. મહારાજ ચામુંડરાજને તો ખબર કરો. પ્રભુ, એ બધું પાટણ ગયા પછી. પાટણ ગયા પછી અગ્નિ સંસ્કાર પણ? એ પણ નહીં. અત્યારે કાંઈ જ નહીં, કાંઈ જ નહીં બને. અગ્નિ સંસ્કાર પણ નહીં થાય, આપણાથી શોક પણ નહીં થાય, આપણી આંખમાંથી આંસુ નહીં પડાય, હૃદયથી વિહ્વળ નહીં થવાય. હું છું અહીં, ત્યાં સુધી મારો જ શબ્દ તમારે માનવાનો હો તો સૈન્ય સહી સલામત પાટણ પાછું ફરશે. તમારું સૌનું વીરત્વ હું જાણું છું, મારી ક્ષુલ્લકતા પણ હું જાણું છું, પણ અત્યારે તમને હું જ બચાવી શકું તેમ છું એ પણ હું જાણું છું. આપણે સૈન્યને પાટણ તરફ દોરવું પડશે ને સિંધુરાજ પાછો ફરે એ પણ કરવું પડશે. હું એ કરી શકીશ, તમે કોઈ કરી શકવાના નથી. તમે આ કરવા માગતા હો તો હું મહારાજ વલ્લભદેવને પ્રણામ કરીને એમની રજા લઈ લઉં. તમારે મન એવો મૃત્યુ પામ્યા છે, મારે મન એવો જીવતા છે. અત્યારના જેવા જીવન તેઓ ક્યારેય હતા નહીં. આ મહારાજ દુર્લભરાજે ત્યાં જે સિદ્ધિ બતાવી કવિ પરિમલ પાસે, એવી અજબ શક્તિ જ આપણને બચાવી શકશે. હવે તમારે શું કહેવું છે બહેન? વાંચીની દેવી કંઈ બોલી નહીં. દામોદર આગળ વધ્યો. આ કવિ પરિમલ હતો, એક જરાક જેટલી પણ એ નિશાની પામી ગયો હોય તો તમને ઘડીના છઠ્ઠા ભાગમાં રોળી નાખવા માટે અહીં માલવાની ગજસેના દોડી આવત. એક પણ શબ્દ અસાવધપણે નીકળશે તો તમે પાછા પાટણ નહીં પહોંચો. તમે ક્યાં છો એ તમને ખબર છે? તમે સિંધુરાજની ગજસેનાની સામે પડ્યા છો. હું, તમે, રાણાજી, દુર્લભરાજ મહારાજ, કુમાર ભીમદેવ અને પેલી નર્તિકા ચૌલા, બહુ તો આ વૈદરાજ,
આટલા જ આવા જાણીએ છીએ. આ વાત અહીં જ દાટી દેવી પડશે. તારી શી યોજના છે? એ પણ હું કહું, દામોદર બોલ્યો, આપણું સૈન્ય અહીંથી ઉપડશે. જાણે કંઈ જ બન્યું ન હોય તેમ, એમાં વલ્લભદેવ મહારાજની પાલખી તો સૌને મોખરે રહેશે. એમાં કદાચ વૈદરાજ બેઠા હશે, ઘોડે સવાર રક્ષક મહારાજ દુર્લભરાજને ભીમદેવ હશે, રાણોજી આગળ હશે, હું પાછળ હોઈશ. આજ્ઞાઓ મહારાજ આપશે, હુકમ ત્યાંથી લેવાશે, વિજ્ઞપ્તિઓ ત્યાં જ હશે. કંઈ જ થયું નથી. જાણે મહારાજ નિંદ્રામાં છે. મહારાજ વૈજલદેવ આવી જાય તો ભલે, થોડી વાર એમની રાહ જોઈએ, અને નહીતર હમણાં જ સૈન્યનો મુકામ ઉપડશે. પણ માલવા જાણશે તેનું શું? વાચિનીએ કહ્યું. તમે જણાવશો તો આખી દુનિયા જાણશે, નહીતર કોઈ જાણવાનું નથી. તમને પાટણમાં ગયા પછી રોદન કરતા આવડશે તો કોઈ કંઈ નહીં જાણે. અત્યારે લેશ નિશાની પણ બહાર જવી ન જોઈએ, એવી વજ્જર તાકાત આપણામાં છે. વિજય વખતે ઉલ્લાસને ગર્વ ઉપર સંયમ રાખે, ને પરાજય વખતે નિરાશા અને શોક ઉપર એવા નર પુંગવને પૃથ્વી વરે છે. સૈન્યને પાટણ તરફ પાછું લેવું હોય તો એ માર્ગ છે, બીજો તમને મળતો હોય તો તમે બતાવો. પણ તમે મુકામ ઉપાડશો અને સિંધુરાજ તમારી પાછળ નહીં પડે, દુર્લભરાજ બોલ્યો. સૈન્ય થોડું પાછળ ઊભું રાખીએ તો? સિંધુરાજની સભામાં તો પ્રભુ અહીંથી કોઈકે જવું પડશે. મહારાજના છત્રહરણનો પ્રસંગ છે, એને મહાન લડાઈની ભૂમિકા ગણવાની મિથ્યા તૈયારી કરીને, અથવા તો કીર્તિરાજ સાથે પટણીઓ મળી ગયા છે એવી મિથ્યા વાત ફેલાવીને તમે સિંધુરાજને એ પછી પાછા વાળી શકશો. તે પછી જ તમને નિરાત મળશે. દામોદરના હાથમાં સૂત્ર સંચાલનનો દોર જઈ રહ્યો હતો એ વાચિનીએ જોયું. પણ હવે અત્યારે બીજો કોઈ ઉપાય ન હતો. વાચિનીએ પાટણ પહોંચ્યા પછી એને ભરી માપવાની વાત મનમાં દ્રઢ કરી લીધી. દામોદર, તે બોલી, આપણે ગમે તે રીતે સૈન્યને સહી સલામત પાછું કાઢી લો. દામોદર તરત વૈદરાજ તરફ ફેરો. વૈદરાજજી, તેણે કહ્યું, તમે પણ અહીંથી ક્યાંય જઈ શકશો નહીં. મહારાજનો દેહ આપણે થોડી વાર સાચવી શકીએ એની વ્યવસ્થા કરો બહેન, અને આપણે અહીં ભૂદેવોને આમંત્રીને વેદી રચાવો. મહારાજનું સૈન્ય આગળ વધે તે પહેલાં વિજયની ખાતરી અપાવવા માટે અહીં યજ્ઞ શરૂ થાય છે. આજે જે શરૂ કરાવો. રાણાજી, આપણે મહારાજને એ રીતે અગ્નિસંસ્કાર આપવો રહ્યો, દામોદરે કહ્યું. મને આમ સૂજે છે, આજે રાત્રે તમે સૌ અહીં રહેજો, ને અચાનક ઘી અગ્નિ પાસે આવી જાય, પટ્ટકુટીમાં જ ખડકાયેલી ચંદનશૈયા ઉપર મહારાજનો દેહ ભસ્મીભૂત થાય. બીજું કંઈ જ બને તેમ નથી. મહારાજના મૃત્યુ સમાચાર ફેલાય એ તો આપણને હતા ન હતા કરી નાખે. સૌ શોકમાં હતા, ગંભીર વિચારમાં પડી ગયા. બીજો કોઈ ઉપાય દેખાતો ન હતો. દામોદર જ એમને દોરી શકશે એવી સમજણ સૌના દિલમાં બેસી ગઈ. થોડીવાર પછી વાચિનીએ કહ્યું, યજ્ઞભૂમિ રચાવો ત્યારે. થોડીવારમાં વાજિંત્રો વાગવા માંડ્યા. સૈન્યના વિજય માટે યજ્ઞની તૈયારી કરવાની શરૂઆત થઈ ગઈ. મહારાજ વલ્લભદેવ કીર્તિરાજ પાસે ગયા છે એવી વાત કર્ણોપકર્ણ થવા માંડી. પટ્ટકુટી પાસેના મેદાનમાં વેદી રચાવા માંડી. આસપાસથી ભૂદેવો આવ્યા. મહાયજ્ઞની તૈયારી થઈ. ચંદનકાષ્ટ આવ્યા. ઘી, તેલ, પુષ્પ, જુદા જુદા પ્રકારના વૃક્ષોના ઢગલા થવા માંડ્યા. વિજય પ્રસ્થાન માટે મહારાજ વલ્લભદેવના નામનો ઘોષ કરવામાં આવ્યો. દામોદર આ તૈયારીને ચાલતી કરાવી બાલુકરાય પાસે જવા નીકળ્યો. રાણોજી એની સાથે રહ્યો. બંને જણા છાવણીમાં પહોંચ્યા ત્યારે હજી કોઈ વાતની કોઈને ગંધ આવી હોય તેમ લાગ્યું નહીં. મહારાજ ચામુંડ એક પટ્ટકુટીમાં બેઠા વલ્લભના આવવાની રાહ જોતા હતા. સૈનિકો સઘળા સ્વસ્થ હતા. દામોદર ત્યાં મહારાજ પાસે આવ્યો. એનું ચિત્ત તો ત્યાં હતું, સિંધુરાજની હિલચાલ જાણવામાં. પણ તે સ્વસ્થ થઈને મહારાજ સાથે છત્રહરણની વિશેષ માહિતી માગતો શાંત બેઠો. પ્રભુ, મહારાજ વલ્લભરાયને ખબર પડી અને એણે સિંધુરાજને દૂત મોકલ્યો છે. યુદ્ધની ઘોષણા પણ થઈ ગઈ છે. પણ મહારાજ છે ક્યાં દામોદર? મારે મહારાજને મળવું છે. અરે પ્રભુ, એમને તો અત્યારે માથે માથું નથી. આગળ વધવાની સૈન્ય રચના થઈ રહી છે. દુર્લભરાજ મહારાજ, કુમાર ભીમદેવ સૌ આગળ વધવા થનગણી રહ્યા છે. મહારાજ યોજના પૂરી કરવામાં પડ્યા છે. હમણાં રાણોજી આવ્યા બતાવું. એઓ પણ અહીં આવવા નીકળ્યા છે. રાણોજી જરાક સ્વસ્થતા મેળવતા પાછળ રહ્યો હતો. થોડીવારમાં તેણે પ્રવેશ કર્યો. એણે વ્રજદિલ રાખ્યું હતું, પણ એનો ભાર એટલો અસહ્ય હતો કે તેનાથી ચામુંડરાજને પ્રણામ કરતા હાથ ધ્રુજી ગયો. પ્રભુ, તેણે બે હાથ જોડ્યા. તે બોલતા વ્યગ્ર થઈ ગયો. પ્રભુ, આ સહન થતું નથી.
રાણોજી આવો આવો બેસો, મને પણ લાગે છે માળવાવાળા ઘા મારી ગયા એનું, મહારાજ ક્યાં છે? રાણોજી શાંતિથી સામે બેઠો. પ્રભુ, કોઈ ઘા મારી ગયું નથી, ભાવી સૌને ભૂલાવે છે. હા પ્રભુ, એમ જ, ભાવીની ગતિ અકળ છે અને આ ઘા કંઈ નિરર્થક જવાનો નથી. દામોદર બોલ્યો. નિરર્થક? નિરર્થક તો ક્યાંથી જશે, આમાંથી તો કંઈકના જીવન ફરી જશે. મેં એક સંદેશ મોકલ્યો છે દામોદર. કોને પ્રભુ, કોને? દામોદર ગભરાટમાં પડ્યો. ક્યાં કોડનું ચોડ વેતરાય નહીં એની એને ચિંતા હતી. સિંધુરાજની સભામાં તો પોતે જવાનો હતો, ત્યાં ચામુંડે સંદેશો મોકલ્યો છે કે શું? એના મનમાં એક બીજી વાત પણ આવી હતી. કીર્તિરાજને મેળવી લેવાની વાત ચાલે તો પણ સિંધુરાજને પાછા કાઢવા માટેના એનું મન અનેક ગોળા ઘડી રહ્યું હતું. એને સૈન્ય સહી સલામત પાટણ ભેગું કરવું હતું. કીર્તિરાજને? ચામુંડ બોલ્યો. કીર્તિરાજને શું? કે હરાવ્યું છે કે ભલા માણસ, આપણે તો સખા પાડોશી, અમને ને તમને બેયને લડાવીને સિંધુરાજ આમાં તો ફાવી જશે. મારે તો ગંગા કિનારા જેવો જ નર્મદા કિનારો છે, મારે ત્યાં બે ઘડી થોભવું છે. પણ દામોદર ભાઈ, પેલી નટ્ટાદેવી ક્યાં ગઈ? અહીં આવીને મેં તપાસ કરાવી પણ કોઈ જવાબ દેતું નથી. પ્રભુ, કીર્તિરાજનો જવાબ કંઈ મળ્યો? દામોદરે અત્યંત વખતસર આવી પડેલી મહારાજની વાણીમાંથી છુટકારાનો દમ ખેંચ્યો. મેં કહેવડાવ્યું છે કે ભૂંડા, હું તો હવે રાજ છોડું છું, રાજ મહારાજ વલ્લભદેવનું છે. એક વખત જિંદગીમાં છેલ્લા છેલ્લા આપણે બે મળી તો લઈએ, રણમાં તો બહુ મળ્યા. મારે તો નર્મદા કિનારે આવવું છે, એનો પ્રત્યુત્તર આવશે તો ખરો જ. પ્રત્યુત્તર? પ્રત્યુત્તર કંઈ આવ્યો? પ્રત્યુત્તર તો આવશે જ, કેમ નહીં આવે? ચામુંડરાજની વાત આગળ ચાલતી હતી. એ ભરનો દીકરો છે, પ્રત્યુત્તર લઈને કોઈ આવે તો રોકે નહીં. બાલુકરાયને એટલું કહેવરાવી દેજો. રાણાજી, કેમ જ તમે જરાક ઢીલા છો, માલવાવાળાનું લાગ્યું છે એમાં? કંઈ નહીં મહારાજ, માલવાવાળો એ તો બિચારો શું ઘા મારવાનો હતો, એ તો હવે સંભાળવાવાળા આ છે ના. પ્રભુ, મારે પણ તમારી સાથે નર્મદા કિનારે આવવું છે. ભલે આવજો રાણાજી, નર્મદા કિનારાની શોભા કંઈ જેવી તેવી નથી. પણ પેલી દામોદર, એ ગઈ ક્યાં? એના વિના નર્મદા કિનારો પણ વેરાન બની જશે, એ ક્યાં છે? ચામુંડને હજી નટ્ટાદેવીનો મોહ ખેંચી રહ્યો હતો. આહી નથી, એ ગઈ ક્યાં? કોણ? રાણાજીએ પૂછ્યું. નટ્ટાદેવી રાણાજી. દામોદર રાણાજી સામે જોઈ રહ્યો. હમણાં રાણાજી ઉતાળમાં કાચું કાપી નાખશે એવો એને ભય લાગ્યો. એણે વાતનો દોર પાછો હાથમાં લીધો. હમણાં અહીં આવી જશે. પ્રભુ, હું એમ વિચાર કરતો હતો કે કીર્તિરાજનો સંદેશો અહીં આવે, પ્રભુને નર્મદા કિનારે નિમંત્રે, તો એ બંનેને સાથે લેવા છે, નટ્ટાદેવી અને મહલને. એમના વિના એકલી નર્મદામાં તે શી શોભા છે દામોદર? પણ એ બંને છે ક્યાં? રાણોજી ધ્રુજી ગયો પણ કંઈ બોલ્યો નહીં. ત્યારે તો એમને પણ બોલાવવા હું કોઈને મોકલું, બંને ત્યાં હશે. આવો ને રાણોજી. દામોદર બહાર ગયો. રાણોજી ધ્રુજતો ધ્રુજતો એની પાછળ આવ્યો. તેણે દામોદરના ખભા ઉપર હાથ મૂક્યો. દામોદર એની લાગણી કળી ગયો હતો. રાણાજી, પ્રભુ, મારા ઉપર વિશ્વાસ મૂકો, આપણું પહેલું કામ સૈન્યને બચાવવાનું છે. મહારાજ વલ્લભરાજની વાણી સાંભળો. પણ એ રાણની, હવે તો દામોદર હદ થાય છે, સ્ત્રી હત્યા કરવાનું પાપ વહોરીને પણ એને દેખીશ તો હું એને જનોવટ કાપી નાખીશ. હું પણ એ જ કરવાનો છું રાણાજી. હે? સાચું કહું છું, કીર્તિરાજ કે એનો કોઈ સંદેશો આવે તે આપણે હવે એમની સાથે મૈત્રીભાવ પ્રગટ કરવાનો છે. અને એ વાત માલવાવાળા જાણે તો મિત્રભેદ થાય, સિંધુરાજનો વિશ્વાસ કીર્તિરાજ ઉપરથી ઉઠે, એને લાગે કે લાટપાટણ એક છે તો એ તરત પાછો હટે, આપણે બીજો કોઈ પણ પ્રત્યુત્તર આપવો અત્યારે મટે, ને એ રીતે આ ક્ષણ તો સચવાઈ જાય, આપણે આપણું સૈન્ય બચાવી લઈએ, પછી જે થવાનું હશે તે થશે. મહારાજનું મન રાણાજી એટલા માટે સાચવવું પડશે, આ મહલને પણ એટલા માટે બોલાવવો છે. એ ભલે વાત જાણે, ભલે ભેદ પામી ગયાનો આનંદ લે, ભલે આપણા હાથમાંથી છૂટીને માલવ સેનામાં જઈ મળે, ભલે આપણી બાતમી એને આપી દે. એ એમ બાતમી આપશે તો સિંધુરાજને શંકા ઉદ્ભવશે, મિત્રભેદ થશે ને આપણે બચીશું. મારો તો આ ક્ષુલ્લક પંથ છે, પણ અત્યારે ઉગાર એમાં છે રાણાજી. રાણાજીનું શીર્ષ ડોલી ઉઠ્યું. તે એક પણ શબ્દ બોલ્યો નહીં. તેણે દામોદરના ખભા ઉપર હાથ મૂક્યો. દામોદર! તે પ્રશંસાથી દામોદરની સામે જોઈ રહ્યો. એટલામાં બાલુકરાય પણ બહારથી આવ્યો. દામોદરજી, મહારાજ તો જ્યાં નર્મદાના હરિયાળા દ્વીપો છે ત્યાં વાસ કરવાના નિશ્ચય ઉપર આવ્યા લાગે છે. મને આજ્ઞા કરી છે
પોતે જવા માગે છે તે માટે તૈયારીની. નટ્ટાદેવી ક્યાં છે અને મહલ પણ? મહારાજ ક્યારના એમને માટે પૂછી રહ્યા છે. એમને બોલાવી લઈએ, દામોદરે કહ્યું. ત્વરાથી એક સૈનિકને સૂચના સાથે મોકલ્યો. કીર્તિરાજ પોતે મોડી સાંજે આવ્યો. એણે પોતાની જાત છુપાવી હતી. તે એકલો જ આવ્યો હતો. ચામુંડની પાસે આવીને તે આસન ઉપર શાંતિથી બેઠો. તેના વીર ચહેરા સામે દામોદર દૂરથી જોઈ રહ્યો. એમાં નિખાલસતા હતી. તે વિચાર કરી રહ્યો. તેની પાસે રાણોજીને બાલુકરાય એક બાજુ ઉપર થોડે દૂર બેઠા હતા. કીર્તિરાજજી, મેં તમને એટલા માટે બોલાવ્યા કે હવે છેલ્લે છેલ્લે આપણે મળી લઈએ. રણક્ષેત્રમાં તો બહુ મળ્યા. આ તો હવે આપણા દીપ પૂરા થયા, એની છેલ્લી મીઠાશ માણી લઈએ. હું તો તમારો અતિથિ થવાનો છું. પ્રભુ પ્રભુ અમારા આંખ માથા ઉપર. પણ યુવરાજજી, દુર્લભરાજ મહારાજ કોઈ નથી એ શું? એ તો ત્યાં છે, માલવાનું માથે ગાજે છે ને. કોને ખબર છે કે અમને ખાઈને માલવા તમને પણ નહીં ખાય. પણ અત્યારે તો આપણા જૂના વિરોધનો એ લાભ ઉઠાવે છે. મહારાજ ચામુંડ તમારે ત્યાં અતિથિ બનીને આવે છતાં પણ આ વિરોધ ન શમે. મહારાજ, દામોદર બોલ્યો, એને તો દરેક પળનો ઉપયોગ કરવાનો હતો. આપણે તો સખા પાડોશી કીર્તિરાજજી, આપણે તો બાખડીએ પણ માલવા વાળો તો ખાઈ જશે. તો બીજું તો જાણે ઠીક, પણ સામ સામે બે ઘડી પાટણને લાટ જીવનમાં હંમેશા દાવ ખેલતા આવ્યા છે. છેક મહારાજ મૂળરાજદેવના સમયથી એ બંધ થઈ જશે. પછી જીવનમાં મજા શી રહેશે? તમને પણ નહીં રહે, અમને પણ નહીં રહે. રાણાજીએ કહ્યું, હું તો એ માનું છું પ્રભુ. લાટ મંડળ અમારું, ખેટ મંડળ તમારું. કીર્તિરાજ બોલ્યો. નટ્ટાદેવી અને મહલને લઈને કેટલાક સૈનિકો આવી પહોંચ્યા હતા. દામોદરે બાલુકરાય સામે જોયું. ધીમેથી કહ્યું, બાલુકરાયજી, પાસેના ખંડમાં એઓ ભલે રહેતા. પાસેના ખંડમાં? બાલુકરાયને નવાઈ લાગી. બંને ઉપર એક રીતે સખત ચોકી પહેર્યો હતો, બીજી રીતે પાસેના ખંડમાં રાખવાની વાત હતી. દામોદરે તેના કાનમાં ધીમેથી કહ્યું, મારે બાલુકરાયજી તમારો પણ ખપ પડ્યો છે. પડે તેમ છે, કામ બહુ જ અગત્યનું છે. તમને એક બે વાત કરવાની છે. અત્યારે આટલું જ જાણો કે આ વસ્તુ રાણાજીની ઈચ્છાથી થાય છે. બાલુકરાયે રાણાજી સામે જોયું. રાણાજીએ ધીમેથી ડોકું ધૂણાવ્યું, અને બાલુકરાયજી ચોખી પહેરો પણ સખત રાખજો, સમજ્યા? દેખાવ પૂરતો. પ્રભુ, બાલુકરાય સમજો નહીં. એ બંને ભલે નાસી જતા, દામોદરે સ્પષ્ટ કહ્યું. પણ બાલુકરાયજી, એ બધું હું તમને પછી કહીશ. ચોકી પહેરો સખત રાખજો, પણ એમને નાસી જવાની તક આપજો. એમને ભલે લાગે કે એઓ પરાક્રમથી નાસી છૂટ્યા છે. બાલુકરાય થોડી વાર પછી પાછો આવ્યો, પણ અહીંની વાત સાંભળીને તો એ ઊંચો નીચો થવા લાગ્યો. અહીં તો પાટણ અને લાટની મૈત્રીની, માલવાને રોકવાની, બંનેએ સાથે થવાની એવી એવી વાત થઈ રહી હતી. દામોદર, રાણાજી, દુર્લભરાજ બીજે દિવસે વધુ વાટાઘાટ માટે મળે અને લાટ તથા પાટણ માલવા સામે એક થાય એવી યોજના માટે કીર્તિરાજ તૈયાર થતો હતો. તે મોડેથી ઉઠ્યો. કીર્તિરાજ, હું તો હવે નર્મદાવાસ કરવા આવીશ. હું તમારો અતિથિ. બીજી વાત તમે અને વલ્લભજી સમજી લેજો. હા પ્રભુ, ભલે. બે ઘડી આનંદ વિનોદ કરવા હું પણ આવીશ. કીર્તિરાજ ગયો ન ગયો ને તરત મોટો કોલાલ થતો લાગ્યો. દામોદર, રાણોજી, બાલુકરાય, ચામુંડરાજ સૌ બહાર આવ્યા. વલ્લભની છાવણીની દિશામાં અગ્નિ પ્રગટ્યો હતો. સૈનિકો આ બાજુ ખસી આવતા હતા. એક પાલખી ઝડપભેર આવતી હતી. એની સાથે દુર્લભ અને ભીમ ઘોડેસવાર બનીને આવી રહ્યા હતા. થોડી વારમાં ખબર પડી કે યજ્ઞભૂમિમાં અગ્નિ લાગ્યો છે. મહારાજ વલ્લભરાજ તો ભોજરાજ પાસે કાવ્ય વિનોદ માટે ગયેલા છે. ધીમે ધીમે આખી રાત સૈનિકો એ બાજુથી મુકામને પાછળ લાવતા રહ્યા. આખી રાત સૈન્યની હિલચાલ ચાલુ રહી. એકાદ મુકામ પાછા હટી જવા માટેની પણ સઘળી તૈયારી થઈ ચૂકી. આ બાજુ માલવ સૈન્ય પણ પાછળ હટતું લાગ્યું. દામોદરને લાગ્યું કે અર્ધો ભય તો ગયો છે, પણ તે હરેક પળે હજી ગુપ્તતા જાળવવા મથી રહ્યો હતો. નટ્ટાદેવી અને મહલ ભાગી ગયાના સમાચારે છાવણીમાં મોટો ખળભળાટ મચાવી દીધો હતો. બંને જણા ઘોડેસવાર થઈને છટકી ગયા હતા. બીજા પ્રભાતે ભોજન માટે મહારાજ ચામુંડ થાળી ઉપર બેઠા હતા. એક બાજુ પાટલા પાસે રાણુજી પોતે હતા, વાંચીની હતી. દુર્લભ, ભીમસેન સૌ આવી ગયા હતા. દામોદર હર પળે વલ્લભદેવ મહારાજની રાહ જોતો હોય તેમ બહાર જઈને પાછો અંદર આવતો હતો. આ આવ્યા. આવ્યો કોણ? વલ્લભરાજ આવ્યો? ચામુંડે ઉતાવળે પૂછ્યું. હું એને કેમ દેખાતો જ નથી? એવું શું છે? પોતે છે ક્યાં? મહારાજ આવે તો મારે તમારી સૌની સામે ફરિયાદ નોંધાવી છે. એ ફરિયાદ સાંભળશે. તમે મારા મહલને કાઢી મૂક્યો છે. ચામુંડના શબ્દનો કોઈ પ્રત્યુત્તર વાળતું નથી એ જોઈને દામોદર આગળ આવ્યો. પ્રભુ, આ બાલુકરાય પોતે આવ્યા.
એઓ પોતે જેની તો તપાસ કરી રહ્યા છે, મહલ જાય ક્યાં? બાલુકરાયજી, કેમ કંઈ સમાચાર નટ્ટા દેવીના? મહલના કોઈના? પ્રભુ, કોઈનો જ પત્તો નથી. જેમ ધરતી ગળી જાય એમ એઓ અલોપ થઈ ગયા. દામોદરજી, સિંધુરાજની ગતસેના બીજા મુકામેથી પણ પાછળ ઉપડે છે. ઉપડે છે? દામોદરના અવાજમાં એક પ્રકારની આનંદભરી ઉતાવળ હતી. આપણે એનો પીછો લેવો પડશે. બાલુકરાયજી, આવો ને, એક ક્ષણ રાણાજીની આજ્ઞા લઈને તમે સૈન્ય રચના કરો. દામોદર બાલુકરાયને અને રાણાજીને બહાર લઈ ગયો. આજે મહારાજ ચામુંડરાજ નર્મદા તરફ જવાના હતા. સોલંકી સેન આગળ વધવાનું હતું. ખરી રીતે તો પાટણ તરફ પ્રયાણ કરવાનું હતું. આજ્ઞાઓ મહારાજ વલ્લભરાજને નામે અપાતી હતી, પણ મહારાજ હજી દેખાતા ન હતા. ભોજરાજ પાસે વિનોદ કરવા ગયા છે એમ વાત ચાલતી હતી. કીર્તિરાજને મળવા ગયા છે એ વાત પણ થતી હતી. ખરી વાત ગુપ્ત હતી. બાલુકરાયનું મન ગભરાટમાં હતું. દામોદરે બહાર નીકળતા જ બાલુકરાયને કહ્યું, બાલુકરાયજી, તમે કેવું કઠણ હૃદય ધરાવો છો. બાલુકરાયના મનમાં ધ્રાસકો પડ્યો. પ્રભુ, શું છે? છે નહીં કાંઈ. તમારી પાસે હૃદય હોય તે વજ્ર જેટલું કઠણ જોઈએ. મહારાજ વલ્લભદેવ દેવ થયા છે. અરે પ્રભુ, પ્રભુ, પ્રભુ! જુઓ બાલુકરાયજી, આ સમાચાર ગુપ્ત છે, અત્યંત ગુપ્ત છે. મહારાજથી પણ ગુપ્ત છે, સૈન્યથી પણ ગુપ્ત છે. તમારાથી ગુપ્ત રખાય નહીં. તમે ધીર છો. આપણે સેન પાછું લઈ લેવું છે. માલવને હજી ખબર નથી, ત્યાં પાટણને પંથે ચડી જવું છે. હે, અરે પણ પ્રભુ, પ્રભુ, આ તમે? જુઓ બાલુકરાયજી, શોક પણ આપણાથી ન કરી શકાય એવી સ્થિતિ છે. આવો કાતિલ ઘા ક્યારેક જ લાગે છે, આપણને એ લાગ્યો છે. હવે આધાર તમારી હિંમત ઉપર છે. મહારાજને પણ શંકા છે. તમે એક જરા જેટલી પણ નબળાઈ બતાવશો તો હરિદળ તમને પીંખી નાખશે. આથી વધારે અત્યારે શું કહું? આ રાણાજીની પ્રતિમા સામે જુઓ, આટલી અસ્વસ્થતાએ આવો ઘા એમણે ઝીલ્યો છે. ચાલો, હવે તમે વાતની ગંભીરતા સમજી ગયા છો. પણ પ્રભુ, વાત બધી વિગતેથી કહેવાનો સમય નથી બાલુકરાયજી. મહારાજ વલ્લભરાજના શબ્દો આ છે, મારા સૈન્યને બચાવો, એને પાટણ ભેગું કરો. પગ ભાંગી ગયા હોય તેમ બાલુકરાય દામોદરની પછવાડે ચાલ્યો. બાલુકરાય, મહારાજ ક્યાં છે? ચામુંડે બાલુકરાય આવતાવે તરત ઉતાવળે એને પૂછ્યું, મહારાજ વલ્લભરાજ ક્યાં છે? એના વિના મને વાતાવરણમાં ભયંકર એકલતા લાગે છે. બાલુકરાય પાસે એનો પ્રત્યુત્તર ન હતો. તે મૂંઝાઈને ઊભો રહી ગયો. પ્રભુ, મહારાજ તો સિધાવ્યા છે. ક્યાં? દામોદરે જવાબ વાળ્યો. ક્યાં? ચામુંડે પૂછ્યું. સિંધુરાજની કવિસભાની સૃષ્ટિમાં. રોટલી, દૂધની એક વાનગી, વડા, દહીં બધું આવવા લાગ્યું. પડિયા પતરાળા મુકાયા, એક પછી એક વાનીઓ આવી. પણ વાતાવરણમાં કંઈક શૂન્ય હતું. સૌ સાથે બેસીને આ છેલ્લું ભોજન લઈ રહ્યા હતા. બહાર ઘોડા થનગણી રહ્યા હતા. મહારાજનો ગજરાજ સામે જ દેખાતો હતો. બધા બેસી ગયા. રાણાજીની સામે ચામુંડરાજે જોયું. એના હૃદયમાંથી જાણે શોકભાર ભાંગતો હોય તેવો અવાજ નીકળ્યો. રાણાજી, તમે મને કોઈ દિવસ દગો દીધો નથી, ને દગો દેવાના નથી. રાણાજી, વલ્લભ ક્યાં છે? વલ્લભ વિના મને ગમતું નથી. તમે મારાથી કંઈક છુપાવો છો. વલ્લભ ક્યાં છે? વાતાવરણ શોકભારે ઘેરું બની ગયું. એક ક્ષણમાં સૌને લાગ્યું કે હમણાં મહારાજના રુદનની વાત પ્રગટ થઈ જશે. રાણોજી કંઈ બોલી શક્યો ન હતો. દામોદરે બાલુકરાય સામે જોયું. તે વાતને કળી ગયો. બાલુકરાયજી, દામોદરે અત્યંત ધીમેથી કહ્યું, તમે તો સૈન્યની કૂચ શરૂ કરાવી દો. અમે આવી રહ્યા છીએ. ઝપાટાબંધ રાતદી જોયા વિના પાટણ ઉપર દ્રષ્ટિ માંડો. અમે તમારી પાછળ જ આવી રહ્યા છીએ. બાલુકરાય નમીને તરત જ ઉપડી ગયો. ચામુંડનો પ્રશ્ન હજી અનુત્તર રહ્યો હતો. કોઈ બોલી શકતું ન હતું. બાલુકરાય વલ્લભને બોલાવવા ગયો? દામોદર, તું જાણતો લાગે છે. પ્રભુ, મહારાજ વલ્લભરાજ તો ત્યાં છે. દામોદર બોલ્યો. રાણાજી, વલ્લભ ક્યાં છે? વલ્લભ? ચામુંડે રાણાજીની સામે જોયા કર્યું. પ્રભુ, મહારાજ! રાણાજીનો અવાજ ધ્રુજી ઉઠ્યો. પ્રભુ, દામોદર વધુ પાસે આવ્યો. મહારાજ, વલ્લભરાજ જ્યાં છે ત્યાં અત્યંત સુખી છે. મારે એનું કામ નથી. આવી વાણી તો મને હણી નાખે છે. રાણાજી, બોલો, વલ્લભ ક્યાં છે? મહારાજ મૂળરાજદેવના સાનિધ્યમાં. રાણાજી બોલીને શૂન્ય મનસ્ક થઈ ગયો. હે રાણાજી, રાણાજી, તમે શું બોલો છો? વલ્લભ, મારો વલ્લભ ક્યાં છે? વલ્લભ વિના તમે મને અહીં બેસાડી રાખ્યો છે. વલ્લભ ક્યાં છે? ભીમદેવ, મોટા બાપુ ક્યાં છે? ભીમદેવ બોલી શક્યો નહીં. એ નીચી આંખે જોઈ રહ્યો. એની આંખમાંથી આંસુ ખરી રહ્યા હતા. વલ્લભ,
મારો વલ્લભ નથી એમ, તમે મને વાત પણ ન કરી એમ, હું પણ રાણાજી. ચામુંડ ઊભો થઈ ગયો. તેણે પાસે લટકતી તલવાર ઉપાડી. કોણે? માલવાવાળાએ એને હણ્યો તો હું પણ સિંધુરાજને. મહારાજ, જો એમાં કોઈનો દોષ હોય તો મારો છે. એનું મૃત્યુ એટલું કરુણ હતું કે ન કહીએ તો જ આપણે સૌ જીવીએ તેમ હતું. દામોદર બોલ્યો, મૃત્યુ કરુણ હતું? એવું શું હતું? પ્રભુ, વલ્લભરાજ મહારાજે વિષપાન કર્યું. હે? વિષપાન? શા માટે? વિષપાન એ કરે? ખોટી વાત. પાનનો અર્થ એવો થાય છે મહારાજ કે જેને મહારાજે નારી સૃષ્ટિમાં અણમોલ રત્ન ગણ્યું હતું એનામાં વિષ હતું. એનું પાન, એણે આપેલું પાન, નાગરવેલનું નહીં. એ પાન કરાવી ગઈ ને હાથ તાળી દઈને ભાગી પણ ગઈ. ચામુંડના હાથમાંથી શમશેર નીચે જઈ પડી. તે ધબ દઈને હેઠે બેસી ગયો. એક ઘડીભર શોક વિહોળ બનીને અવાક થઈ ગયો. તેણે રાણાજી સામે જોયું. એ પોતાનો દોષ સમજી ગયો. એ સમજતા તો એનો શોક અપાર થઈ પડ્યો. તે ભાંગી ગયો હતો. એની આંખમાં આંસુ માતા નહોતા. તેણે પોતાની સામેની પતરાળીમાંથી અન્નનો એક જરાક કણ લીધો. તે માથે ચડાવ્યો. જલપાત્રમાંથી જલ લીધું. એ કાચમન કર્યું. દુર્લભ! તેનો અવાજ સુક્કો, શોક ઘેરો ગંભીર હતો. તું હવે પાટણને જાળવજે રાણાજી. અન્નનો એક પણ કણ આજથી હવે મારે માટે હરામ છે. મને હવે વલ્લભ વિના અનાજ નહીં ભાવે. એને હું નહીં દેખું તો અનાજ નહીં લઉં. શાંતિ પણ મને ત્યાં સુધી નહીં મળે. રાણાજી, હું શુક્લતીર્થમાં જઈશ. ત્યાં બારબદેવનું બંધાવેલ સત્ર છે, અન્ન સત્ર. એને મેં આણ્યો હતો. એના જ અન્ન સત્રમાં અનશન વ્રત ધારણ કરી હવે હું દેહ ત્યજીશ. રાણાજી, હું જીવન હારી ગયો છું. મને હવે જીવનમાં રસ નથી. મારે અન્ન આ ક્ષણથી આરામ છે. ચાલો. પતરાળી આગી ખસેડી મૂકી તે ફરી આચમન લઈને ઊભો થઈ ગયો. અરે મહારાજ, પ્રભુ! પ્રભુ, પ્રભુ! અરે ચામુંડ! દાદા બાપુ! હવે કોઈ કંઈ બોલતા નહીં. મેં અનશન વ્રતથી શુક્લતીર્થમાં દેહ પાડવાનો નિર્ણય કર્યો છે. એમાંથી મને કોઈ ચડાવતા નહીં. ચાલો. સૌની સામે અત્યંત વિનમ્રતાથી હાથ જોડીને નમી રહ્યો. હું આને પાત્ર હતો. મેં વલ્લભને ખોયો. રાણોજી તેની પાસે આવ્યો. મહારાજ, જ્યાં તમે જાઓ છો ત્યાં હું પણ આવું છું. મને પણ હવે આ જીવનમાં રસ પડતો નથી. મહારાજની શૈયા આડે ચોકી કરતો હું ત્યાં પડ્યો રહીશ. પ્રભુ, મહારાજ, પ્રભુ, આપણે હજી અંતરિયાળ પડ્યા છીએ. આ બાજુ માલવા હજી હમણાં જ ખસવાનું શરૂ કરે છે. એક શબ્દ પણ બહાર જશે તો દુશ્મન બળવાન છે. આપણો શોકમાં જલવાનો અધિકાર છે, પણ શોક કરવાનો અધિકાર નથી. અહા, બરાબર બરાબર. ચામુંડે કહ્યું. મને પણ જલવાનો અધિકાર છે. શોક કરવાનો અધિકાર તો મેં ગુમાવી દીધો છે. બાલુકરાય! પ્રભુ, એ તો સૈન્યની સાથે હશે. કૂચ શરૂ કરાવી ચૂક્યા હશે. આપણે ત્યારે ઉપડો. પણ એક થઈ શકે. શું? જ્યાં વલ્લભને અગ્નિદાહ આપ્યો હતો એ સ્થળે મને લઈ ચાલો. પ્રભુ, અગ્નિદાહ આપવાનો પણ અધિકાર અમને રહ્યો ન હતો. અગ્નિદાહનો પણ. હજુ પણ આપણું સૈન્ય ભયમાંથી મુક્ત નથી. ત્યારે વલ્લભ છેલ્લે શું બોલ્યો હતો એ કહો. મને કંઈક આધાર આપો. ચામુંડે અત્યંત હૃદયદ્રાવક પ્રશ્ન મૂક્યો. પ્રશ્ન આવતા જ જેમ વીજળી પડે ને સૌ મુક્ત થઈ જાય તેમ સૌ મૂંગા થઈ ગયા. હૃદયમાં ભાર વધતો જતો હતો. આટલું જ મહારાજ, મારા સૈન્યને બચાવો. દામોદર બોલ્યો. ચામુંડ હૃદય કઠણ કરીને આગળ વધ્યો. મેં વલ્લભને ખોયો. હવે તો ચાલો આપણે એનો છેલ્લો બોલ પાડો. સૈન્યને બચાવો. વાત ગુપ્ત રાખો. ત્યારે હવે હું તો દામોદર શુક્લતીર્થ જાઉં છું. મને નર્મદા કિનારો કંઈક શાંતિ આપશે. ઓહો, મેં પણ કેટલા વર્ષ કેવળ ખોટા સ્વપ્નમાં ગાળ્યા. રાણાજી, તમારા ખભાનો જરાક ટેકો આપજો.